डभोई सेवा सदन खाते भारतीय किसान संघनी मळेली बैठक में आईपीएमसी तेमज खेडूतोना प्रश्ने चर्चा विचारणा करवामां आवी हती। खेडूतो द्वारा विविध प्रश्नों ने लईने मामलतदारने आवेदन पत्र आपवामां आव्युं होवा छतां पण कोई कार्यवाही न करवामां आवता खेडूतो में भारी नाराजगी व्यापी जवा पामी छे। अने जो खेडूतोना प्रश्नों निकाल नहीं आवे तो आगामी दिवसों में खेडूतोए जलद आंदोलन करवानी चीमकी उच्चारी हती। जय किसान जय बलराम। अपने जे आवेदन पत्र बे बार 2020 ना रोज जे आवेदन पत्र आप्यो हतो एसडीएम साहेब ने अने एना अनुसंधाने जे आपने कीधेलू छे के भाई आ रीते तमारू काम पती जशे, परंतु हजु सुधी कई एवा व्याचा छे नहीं। अने जे त्यार पछी पांच बार 2020 ना रोज सीएम साहेब अहीं आव्या हता तो तेना अनुरूप आजे आपणा मेहुल भाई अने सुरेश भाई पटेल एमनी पण अटकायत करवामां आवी हती। अने आ रीते जो अटकायत करशे अने जो आनो जवाब नहीं मळे तो अमे उग्र आंदोलन करीशुं। 2020 ના રોજ ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ તેમજ તાલુકા પ્રમુખ ધવલભાઈ પટેલની સાથે રહી અને અમે એસડીએમ સાહેબશ્રીને તેમજ મામલતદાર સાહેબ તેમજ એપીએમસીને ડભોઈ આયોજન પત્ર આપેલ હતું, તેમાં જ્યારે તારીખ 5/12/2020 ના રોજ રૂપાણી સાહેબ આવવાના હોવાથી એ આવેદન પત્રને અનુલક્ષીને અમને ધરપકડ કરવામાં આવી હતી। તારીખ 5/12/2020 સવારે અમને ઘરેથી લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરી દીધા હતા। જ્યાં સુધીને સરકાર ના રૂપાણી સાહેબ ના ગયા ત્યાં સુધી અમને ત્યાં પોલીસ સ્ટેશનમાં રાખેલ હતા। એના અનુક્ષે ખેડૂતોમાં ખૂબ આક્રોશ હતો અને એ ખેડૂતોએ અમને 5 તારીખે જ આવવા માટે કહેલ, પણ અમે એમને કહેલ કે અમે સંઘના માણસો છે અને સંઘ સાથે અને રહીને અમે કામ કરીશું, એટલે શાંતિથી આપણે આંદોલન કરીશું। જો આ લોકો અમારો હવે અમારો અવાજ સાંભળે નહીં, આ ડભોઈ તાલુકાના ખેડૂતનો અવાજ સાંભળે નહીં, તો આગામી સમયમાં ખેડૂત ઉગ્ર આંદોલન કરશે ગાંધી ચિંધ્યા માર્ગે અને અહિંસાના માર્ગે। ભારતીય કિસાન સંઘની અધ્યક્ષતામાં અમે લોકો ડભોઈ એસડીએમને આવેદનપત્ર આપી આગામી 2 દિવસ પછી અમે અમારો નવો પ્રોગ્રામ બહાર જાહેર કરીશું કે અમે ક્યારથી ઉપવાસ પર બેસીશું।